મને કે હું ભેગો આવું એટલે મને જરાક સંતોષ થયો. મેં કીધું પણ ભેગો આવે છે તો ટેન્શન નહીં શું, અને ઓછે બેઠા રહેશું. જાડો એવો પાછો, હું તો ગયરો તો ખરો પણ એ પેટ મોટું ને શરીર મોટું, તો શ્વાસ લઈએ ને મને ભીહટ આવે. ઓલા 15 જણાની વચમાં ઘેરાયેલો પાછો, એમાં લગભગ પાછા ચડા પહેરીને એવા ગંજી વાળા ઉભા હતા. હું તો ક્યાં સુધી પોગીએ ન હોય છાતી સુધી ગુંગણામાં જવા માંડ્યો. નો બારીની બાયણે જોવા દઈએ કેવું ટેશન આવ્યું. મારે મલાર ઉતરતું તઈ કોક ભાઈ બોલ્યા, એ કે બાબુભાઈ. હું ટેન્શનમાં આવી ગયો. મેં કીધું બાબુભાઈને અહીંયા કોણ ઓળખે? કે કેમ? એ કે આ મલાર ન ઉભી રહીએ. એટલે મેં કીધું મલાર તો જવું છે. મને કે ફાસ્ટ છે એ કે. મેં કીધું હવે બોરીવલી વાત બીજું, પણ બોરીવલીજી હું ઉતરો છું. ધર્મથી મારા જભાની બાંય રહી ગઈ અંદર. અને બાબુ પાછો મને કે હવે પાછા ન ચડજો. હવે એને એમ કે બાંય લેવા પાછો ચડશે અંદર. એટલે હું આ બીજી બાંય દઈ દઉં. મારે ક્યાં લુગડાઈ પહેરવા છે? વધારે રહેવા દીધો છે મને સ્લીપર ની. મારે ભાઈ ચંપલ તૂટી ગયા, જભાની બાંય એક વહી ગઈ. એક ભાઈ તો મારું અંદર પાછું જભાની બાંય ગઈ ને ત્યાંથી ઓલું ગંજી જ આવેલું હતું. હવે આ તો હું નટરાજ માર્કેટ માંથી રોકડે થી બુસ્કોટ લઈને કાર્યક્રમ દીધો. ઓલો લેંઘો જભો હતો ને, લેંઘાની માથે બુસ્કોટ. પાછો બાબુભાઈ મને કે આમ તો હાલશે, એનું કારણ શું છે? બેહીને પ્રોગ્રામ દેવાનો છે ને, એટલે નીચે લેંઘો હોય તો હાલે. ભાઈ તારે હાલે ને? એટલે તે દિન બંધ કર્યું છે. મુંબઈમાં તો ભગવાન કોઈ નો બેહારે લોકલ ટ્રેનમાં. હા, પાછા આપણે ભાષામાં તકલીફ પડે ને. મને એક ભાઈ પૂછ્યું લોકલ ટ્રેનમાં, મને કે કાંઈ ઝાલા? મેં કીધું ઝાલા નહીં, અમે તો વસંત છીએ, વસંત. જોકે એને મુઠી તો વાયરી. મને વિચાર તો એમ થયો કે એકદમ ઉપાડી લે. હું તો પછી આગો કે બીજી સીટમાં. મેં કીધું આ બોલે આપણે કઈ સમજીએ. મને એમાં ભાઈ ક્યાંક આમ નીચેથી કાંઈક એક ભાઈએ કાંઈક લીધું આમ સીટ આગળથી. આપણે તો કાઠિયાવાડના. મેં કીધું કાંઈક ચોરી લીધું ભાઈ. હું ઘણા એમને ટેન્શનમાં જોઈ રાખું કે મુલુનના એક ભાઈ હતા જસવંતભાઈ. જસવંતભાઈ કયું ના કરતા હતા. મેં કીધું જસવંતભાઈ ઓલા ભાઈએ કાંઈક લીધું ખરું હમણાં? મને કે ના ભાઈ, ના પગ અડી ગયો છે ને એટલે આમ કરે બધા અહીંયા. આપણે એમ કઈ લઈ લીધું હશે શું? આપણે તેવું જોતા હોય ને, સારું તો વિચાર્યું જ નથી. હમણાં બે પ્રેમીની વાત કરીએ. પ્રેમ બહુ અગત્યની વસ્તુ છે. આ 20-25 વર્ષની ઉંમરે થાય આ પ્રેમ. એવા ઊંધે કાંધ પડ્યા હોય તેવો એક પ્રેમિકા ને પ્રેમી બે વાત કરતા હતા. તો એ પ્રેમિકા કે હું તો એક એવા હારે લગ્ન કરવા માંગુ છું કે તું ભલે મારો પ્રેમી છો, પણ મારે કે કેવો વર જોઈએ ખબર છે? જે બુદ્ધિશાળી હોય અને બહાદુર હોય. તો ઓલો કે હું નથી. તો કે તું કેવી રીતે બુદ્ધિશાળી ને બહાદુરી? કે તો કે કેમ, કાલ તને મેં પાણીમાંથી ડૂબતી બચાવી, એ બહાદુરીનું કામ ન કહેવાય? ઓલી કે એ તો કહેવાય, પણ બુદ્ધિશાળી ક્યાં? કેમ, હોળીમાંથી ધક્કો કોને માર્યો તો? ભેટી પડ્યો. પ્રધાનની વાત સાંભળવા જેવી. તો ખાનગી હું તો સાંભળી લઉં. હમણાં બે પ્રધાન વાત કરતા હતા. એક પ્રધાન બીજા પ્રધાનને કહે, ઈ કે આપણે છે ને આગલા ભાવમાં કાકીડા આસુ બે. તો કે કેમ કાકીડા? તો કે તે જ આપણે વારી ઘણી રંગ બદલીએ છીએ ને, આવું છે બધું. આગલા ભાવનું આ ભાવમાં લેવું પડે, આવો નિયમ છે. આપણી સંસ્કૃતિ એમ કહીએ છીએ, કૈરા ભોગવવાના છે. હા તો હું અહીંથી બોલું ને તમે સાંભળો, બાકી તમે જોજો. જે માએ દીકરાના લગ્ન કર્યા હોય ને, ખાલી હગાઈ કરી હોય ને, તમે કોક દીને મળવા જાજો. હું તો એક બેનને ઘેરે ગયો અને દીકરાની હગાઈ હતી એટલે મેં કીધું કેમ ઠેકાણું? અરે અમારે તો પાંચે આંગરા ઘીમાં છે, જેવું જોતું તો એવું જડી ગયું. બહુ સારી વાત છે, બહુ સારા સ્વભાવ ને માણસો સરસ કે અને કાંઈ મારે જેવું જોતું તો એવું જડી ગયું. લગ્ન થઈ ગયા, વરો દોઢ વર પછી પાછો એને ઘેરે ગયો, આમ લમણે હાથ દઈને બેઠેલા. મેં કીધું કેમ શું થયું? અરે વસંતભાઈ વાત જવા દી. મેં શું થયું? તમે કહેતા હતા ને જોતું તો એવું જડી ગયું, થાપ ખવાઈ ગઈ થાપ. આપણે થોડા કોઈના પેટમાં ગરી નીકળ્યા હોય, મોઢામાં જીભ નહોતી જે છોડીને,
અત્યારે મને વળચકા ભરે ને આ ઘરમાં ચમક છલો થઈને ફરે, નો કોઈની લાજ કાઢવી. સસરા અમે સિંગડારિયા ખાઈ ઉભી ઉભી, સંસ્કાર વગરની બાય આવી હેરાન થઈ. મેં કીધું તમે તો કહેતા હતા જોઈએ હું જડી ગયું કે એની માં બહુ ચડાવે છે. હા, અઠવાડિયે અઠવાડિયે જાય એની માં રીવી ચાય ટાઈટ કરે, એની માનો ઉપાડો બહુ છે. નોખા કરવાનું કે નોખા કરવાનું, આપણે જે હલવી લેવું કે પૈડુપાનું નિભાવવાનું છે. હું ઉછીને મેં કીધું તે કન્યાને ઘેરે જવાય, આ તો હું આજ મળે. એ કન્યાને ઘેરે ગયો એટલે મેં કીધું મજામાં છે બેના, શું વાત કરો છો વસંતભાઈ, તમને કઈ ખબર જ નથી. તે તો પેલા કહેતા હતા જોતું જડી ગયું બધું આઈકલા થતું, ના રે ના નાગણ છે નાગણ. મેં કીધું પણ તમારી દીકરી, ના ના એની હાહુ મારી પારેવડા જેવી દીકરીને ધનો ધનો જ કાઢી નાખ્યું છે બિચારી, પખે રોટલો નથી ખાવા દેતી, દાળ બનાવી હોય એમાં મીઠું નાખેલું હોય તોય બીજી વાર નાખે. અને મારી દીકરીને કહે છે તને દાળ બનાવતા તારી માએ નથી શીખાયડું, આપણે શું નહીં શીખાયડું હોય આને, અને હજી એ નહીં શીખાડતા હોય. એટલે આ બધા પ્રસંગો આમાંથી જોશ બોલ્યા છે. તમે જોજો કોઈ નબળું નહીં બોલે ને પછી એવા આંખમાં જર્જરી આવી જાય એવી વાતું કરે. હું તમને મારે દાખલો દઉં, હમણાં સુરેન્દ્રનગર મારે પ્રોગ્રામ નક્કી કરી લીધું, બસમાં કોઈની મદદ ન કરવી, ધર્મથી હારું કરવા જાય ને એવી કઠણાઈ ઊભી થઈ જાય. હવે એક તો પછવાડેની બે ત્રણ સીટ હોય ને અહીંયા મારો નંબર, એક તો ઉલારા આવે હું હકે બેહી નહોતો હકતો. હવે એમાં કુદરતને કરું છું કુંજાણે શું છીયું, હું તો બેઠેલો છું, મને આપણે તો બને ત્યાં સુધી કોકને મદદરૂપ થવું. મારી પછવાડે વળી એક ભાઈ બેઠેલા, એને કંઈક કીધું મને, કંઈક બૈણી હતી છાસની હોય છેની હોય ભગવાન ટીનની, તે મને કે આગળવાળા ભાઈને આપી દો ને, આપણો તો પરોપકારી જીવ હતી. હું વળી સારું કામ કરવા ગયો, મેં વળી બૈણી ભાઈ પાસેથી લીધી. હવે એ દરમિયાન મને ડ્રાઈવર મરી ગયા, બ્રેક મારી કે રોદો આવ્યો, શું થયું, મારી બાજુમાં ભાઈ હતા એના માથામાં જડીને દઈને બૈણી આવી. જેને બૈણી દીધી તેને કીધું એ તમે તો કયો, હું આમાં મારે કઈ તો આવલા બહુ માર્યો ને એની કોર થઈ ગયો, જે મારતો તો એની કોર થઈ ગયો બૈણી વાળો, મને કે ધ્યાન રાખવું જોઈએ ને. મેં તમને ઓને દેવાનું કીધું તું મારવાનું કીધું તું, એટલે મેં ક્યાં માયરી છે. મેં કીધું આ રોદો આવ્યો પણ ધ્યાન રાખો, તો મેં કીધું આ ધ્યાન રાખો ડ્રાઈવર ને કહેવાય મને કહેવાય, ત્યાં બધું કમ્પ્લીટ આખો ડાગડીઓ ડ્રાઈવર આગળ ગયા, મેં બસ ઉભી રખાવી. મેં કીધું આમ તમે નિર્ણય કરો યાર આમાં મારો કઈ વાંક છે, શું તો ડ્રાઈવર ને બધા સમજાવવું જોઈએ ને ભેગા થઈને. ડ્રાઈવર એવો નીકળો એ કે હું મારો વાંક છે ને, મેં કીધું તમે યાર આવડો મોટો રોદો આવડી બ્રેક મરાય આમ, તો ડ્રાઈવર મને કે મને ખબર નહોતી તમે બૈણીઓ ઠેકાડતા હશો બાપુ. પાછી છાસ ની ભરેલી હતી, ઓલા ભાઈ ને જેને લાગ્યું છું ને એની બાજુમાં આમાં ડાયના બહુ બેઠા હોય. એક ભાઈ એવો ડાયો થયો એ કે તમારા માથામાં બૈણી લાગી તો લોહી ને બદલે છાસ નીકળે છે. એટલે મેં કીધું આ બૈણી માંથી શા જોરાણી અને માથામાંથી ક્યાં નીકળે. ઉતરવા ટાણે મેં ભાઈને કીધું છાશ પી જાઓ તમે, બૈણી ખાલી હોય ને ઓછી લાગે કોકને. મને કે નવ દી ત્યાં શા સાચવી રાખી છે ને પી જાઉં, નવ દીતે તો કે ઢોકળા કરવા છે એનું પલારવા લઈ જાઉં છું. નથી કરવા મારે ઘરેથી ઢોકળા મોકલાવીશ, પણ આ ધંધા મેં તો પાણી મૂક્યું આવી મદદ આપણે સારું કરવા જો આ બધી કઠણાઈ છે કોને કેવું લ્યો. આ બધું એવું છે સમાજની અંદર અત્યારે બધે મોટી વાતું કરે. જો આ ઘણા હમણાં એક ભાઈ મને કહેતા હતા, મને ક્યાં શિવાજી મહારાજ લડી લડીને મરી ગયા. મેં કીધું આપણે શિવાજી પી પીને મરી ગયા, શું સમાજમાંથી લઈ લેવું છે.
આ બીડીની વાત કીધી, મને એક વાત યાદ આવી કે મારો એક મિત્ર છે જામનગરમાં, જમન ચમન અને ધીરુ તો છે જ આપણો, ધીરુ તો આપણો કાજ મિત્ર, બધી જગ્યાએ આગળ પડતો ભાગ લે. પણ એ ધીરુ શું આમ પોઝિશન નબળી, એટલે નાનકડા હતો ને ધીરુ ને જમન ને ચમન ને, પછી બીડીના વાંધા પડે. ઓલી જે વારવા વાળા આવે ને એને મારો ધીરુ કહી રાખે, એ કે જો આજુબાજુની શેરીઓમાં ક્યાંય પણ થૂથિયા હોય ને અમારી શેરીમાં નાખી જાય, એટલે શું સાંજે અમારે માથાકૂટ નહીં. હવે થૂથિયા પીને તને જણા મોટા થયેલા, અને એમાં કુદરતને કરવું છે, તે એક દી કાંઈ થૂથા મહિલા નહીં, અને એમાં હાંજના હું ચમન ને ચમન બે ઉદાસ થઈને બેઠેલા હો, ત્યાં કુંજણે ધીરુ ક્યાંકથી આવું લાલ ઘૂમ જેવું ભૂરભૂરીઓ લઈને આવ્યો. આ બે જણા આનંદ માં આવી ગયા કે હારું થી ધીરુ તું આવ્યો, સવારની એક સત નથી મારી. ધીરુ કે આપણે બેઠા હોય ને ભલા કોઈ બીડીના થૂઠા વગર રીએ, આ લઈ આવ્યો છે લાલ ઘૂમ, વૈશાખ મહિનામાં કોકે પીને નાખ્યું લાગે. અને એ ઓટા ઉપર બે બેઠા હતા, ત્યાં ધીરુ પગની આંટી મારીને બેઠો, અને પહેલેલા તો ઓલી 555 ની જેમ સ્ટાઇલ થી એમ એકવાર ફેરી હાથમાં એ થૂઠવો, અને પછી આગળથી જરા ફૂંક મારી અને મોઢામાં લગાડી અને પેતાવી, ભાઈ હજી તો બે દમ માર્યા હતા, ત્યાં તો જમને ઝડપ કરી કે મને લાવો, એમાંથી જમને ઝડપ કરી, એને પીધી તો દોરાથી નીચે આવી ગઈ, દાજવા જેવો થઈ ગયો. અહીં અમારા ચમન થી ન રહેવાનું, ચમન કે એક કામ કરો હવે એને વાટી નાખો પી જાય, નકર દાજી જશે. એવી રીતે બીડીના બંધાણી અમારા. હમણાં હું એકવાર મુંબઈ જતો હતો પ્રોગ્રામ દેવા, એને જીભમાં શું આવવાનું કોને ખબર, પછી 7-8 વાગે મારે કઈ કામ હતું નહીં, નીચે આજુબાજુ માણસો કઈ એવા બોલવા જેવા હતા નહીં કોઈ, બધા હવે પોત પોતા પડ્યા હતા, ધીમે ધીમે હોવા મહિને 8:30 હું પછી ઉપર મારી સીટ હતી સુઈ ગયો. તે પછી ઓલા ભાઈ મને કહે તો તમે નીચે હોવાનો પસંદ ભાઈ કે, મેં કીધું આ જેમ કીએ આપણે તો, મારે તો હું એકલો રામ, મારે કોઈ ટેન્શન તો હતું નહીં, તે હું નીચે હોતો ને એ ભાઈ પછી ઉપર હોઈ ગયા છે, મને દાજ તો ચડી હતી ઘણે, મને છે ને પાછું નીચે નીંદર ના આવે બરાબર, શું બારીમાં વારી ઘણી બધા ફેરી આવતા હોય ના તેને ટેસને ટેસને ઊંઘ ઉડે. મેં કીધું મજાનું, મને દાજ તો હતી જે ભાઈ ઉપર, એમાં ઓચિંતાનું શું થયું, બુટ પાલીસ વાળું આવ્યું. મને કે સાપ પાલીસ, નીચે બુટ પડ્યા તો ઉપર ઉતરતા ને ભાઈના, મેં કીધું કર નાખ ઓલા ને કીધા ભેગું ચક મુકાવી નાખ્યો. મને કે લાવો પૈસા, મેં કીધું સેના, મને કે બૂટ, એટલે આને કહી રહ્યા, મેં કીધું આ ક્યાં મારા બૂટ, તો કે તો મેં કીધું તો ઓલા ભાઈ ના છે, આને તો એટલું જોતું હતું એ ઉપર ચડ્યો આમ કરી. એ ભાઈ ઓલો ઊંઘમાં ભર નીંદરમાં, એ કે 2 રૂપિયા આપો સેના, પાલીસ કર્યો ઉભો થયો કાઢ જાય. મેં તને કીધું તું, કોને કીધું તું કે આ મને કે તમે, મેં કીધું મેં તો મારા ને પાલીસ નું કીધું, તેને તમારા ને કર્યો. ગરીબ માણસ બિચારે કર્યો જ છે પાલીસ, પણ ના ના મેં હું કરાવીને જ નીકળો તો, હું તમે જે નીકળો તો એમાં દઈ દી બિચારું, તું કે 1 રૂપિયો દઈશ, કોઈ દી કરજે પૂછ્યા વગર કેમ તેમ 1 રૂપિયો દીધો, ઓલો કે પણ 2 બૂટ ને કર્યો છે, એ ભલે ને કર્યો 2 બૂટ ને, તો કે 2 રૂપિયા દેવા જ પડે કે હું, એ 2 રૂપિયા દીધા એને, મને પાછો તોય પૂછે છે મને કે તમારા બૂટ ને કરું, એટલે મારા બૂટ ને નથી કરાવો, મેં ક્યાં બૂટ જ પહેર્યા છે, આ જોતો નથી, મેં કીધું સ્લીપર માં પાલીસ થાય, આ સ્લીપર છે મારા શું, તોય કાઢ હું કઈક બીલું જેવું, મને કે બીલું લીટી કરી દો કેતા હો તો ઉપર. ઓલા ભાઈ ને ખબર પડી કે આ ભાઈ ને ઉપર હોવા દીધા નહીં, તકલીફ કરીને એને 2 રૂપિયા વસૂલ કર્યા. પછી મને કીધું મને કે તમારે જ્યાં હું અહીંયા હુજો, પણ આવું ન કરતા. મારા વાઈફ ની એક જ ખાનગી વાત કહી દઉં, નીંદર નો આવે એને તો ન આવે, પણ આપણને ન હોવા દે, પાપા કલાક થાય અડધો અડધો કલાક થાય, જો અવાજ થયો કઈ ચોર આવ્યા લાગે, ભાઈ સાહેબ તું હોઈ જા ને બાપા, પાપા કલાકે
તે ડોક્ટર આગળ હું તો લઈ ગયો, સાહેબ આમનું કઈક નિવેડો કરો. મેં કીધું પાંચ કલાક થાય ને કે અવાજ થાય ચોરાય. ડાક્ટર સમજાવ્યો કે જો બેન એમાં એવું છે, ચોર છે ને એ કોઈ દી અવાજ કરી ન આવે, પેલી વાત સમજાઈ ગઈ વાત. તો કે હા એ વાત અહીં શું કેમ છે, નકમ બીજા બધાનું લોહી પીવો છે કે શાંતિ થઈ જાય, ભગવાન નું નામ લેવાનું, ચોર કોઈ દી ખખડાટ કે અવાજ કરે જ નહીં, તમારે કા સમજી લેવાનું. તો કે બરાબર. અઠવાડિયા પછી પાછો લઈ ગયો ડાક્ટર પાસે. ડાક્ટર કે હવે શું છે, કે મેં કીધું હવે ઓલી શાંતિ હાવ થઈ જાય છે ને, અવાજ નથી થતો ને એટલે કહીએ છીએ કે કાંઈ અવાજ નથી આવતો એટલે ચોર આવ્યા લાગે છે. ડાક્ટર વયા ગયા હોય કે હું દવાખાનું જ બંધ કરું છું આટલી. અમારી બાજુમાં મેં તમને વાત કરી ને કે રણછોડ રંગીલો લઈએ છે, કોકે એને કીધું છે કે આ તું બીજી દવાઓ ખાવાનું બધું બંધ કર, એના કરતાં એક કામ કર, વૈદ્યરાજના પડીકા આયુર્વેદના આ ક્લાસ તું ઉપડો. એ તો વૈદ્યરાજે ખરેલમાં વાટી વાટીને કેટલાય પડીકા મધમાં ચાટવાના બનાવી દીધા. અઠવાડિયું ખાધા ને પછી આવ્યો એટલે વૈદ્યરાજ કે કેમ, બરાબર તબિયત સારી, બધું આવી કે શું, ચાલો બીજા પડીકા લઈ લો આઠ. એટલે રણછોડ કે એ બરાબર છે પડીકા લઈ લો, પણ તું ઝીણા કાગળમાં વાર જોઈ કે કેમ, એ કે નથી ઘરે ઉતરતા એ તમે પડીકા ખાતે, તમે નહોતું કીધું મધારે લેજો પડીકી, એ આખી પડીકી લીધી. તો કે આ કાગર ઝીણો વાપરજો એટલે શું ગરામાં હલવાય નહીં. એ કે ઓલે આઠ પડીકી મેં ચાઇટી છે, મગ ભેગી ચૂથી નહીં કે મારું મન જાણે. હવે આને કોઈ તબિયત સારી થાય છે એ કે આ તો પેટ ઉપર સમાચાર જેવું દેખાવા માંડ્યું ને, તઈ ખબર પડી દવાની અસર થઈ લાગે છે. કારણ કે ઓલા પડીકા છાપાના હતા કાગળ માંથી, સમાચાર છપાવા મહિના જાતી. હમણાં તો એક ભાઈ ડોક્ટર ની વાત લીધી, એક જ વાત લઈ લઉં. ડોક્ટર પાસે ગયા કે સાહેબ કાનનું કઈક કરો. ડોક્ટર કે કાનનું શું કરે, તો કે નહીં કાંઈ સંભળાતું જ નથી. તો કે નહીં બિલકુલ નહીં, કાંઈ વાંધો, આવો ટેબલ ઉપર આવી જાઓ, મ્યુઝિક સંભળાવ્યા ના, ક્યાંય સંભળાઈ જઈ ગયે તમે, એ કે બધી માથાકૂટ રહેવા દો, એ તમે સંભળાવો છો એ કાંઈ મને સંભળાતું નથી, કે તમે શું બોલ્યા એ ખબર નથી. તો કે તમે બે કેવી રીતે ગયો, કે એમ ઈશારાથી હું સમજો કે તમે બેહવાનું કીધું, બાકી મને કાંઈ સંભળાતું જ નથી. કે શું શું વાત કહો. તો કે અરે તમને ક્યાં સાહેબ વાત કરું, એ કે મારી પોતાની ઉધરસ છે ને હું નથી સાંભળતો. લ્યો શું વાત તમારે, હા હા મારી ખાવ જોઈ, પાંચ ખાધી મને નથી સંભળાણી. લ્યો ડાક્ટર કે એક કામ કરો, છ ગ્લાસ ઠંડા પાણીના પીવો અને આઠ બરફના એકલા બરફના ગોલા હમણાં હમણાં ખાઈ જાઓ. તો કે આનાથી સંભળાશે નહીં, આનાથી તમારી ઉધરસનો અવાજ મોટો થશે એટલે શું તમને સંભળાશે. ઓલા ને એમ થયો કાનમાં બરફ નાખી દો થોડો. નાની નાની વાતમાં જો ખોલે, હમણાં તો એક બેન એના વરને છ ગોળી ધરબી દીધી, ભીસીમ 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 કરી દીધો. ક્યાં તો પછી કેસ જ થાય ને કાયદેસર, કોર્ટમાં ઉભા કર્યા. ઓલા જજ સાહેબ કે તમે કોણ છો, માણા કે આ ડુગલી જેવો હતો તમારો વર, કે એક ગોળીમાં પતી જતો થઈ ગયો, છ બગાડી. શું કીધું શું કીધું, મને ક્યાં કઈ સંભળાય છે. જજ સાહેબ કે બેરા છો, એટલે તો કહું છું ઓછું સંભળાય છે, આ છેલ્લી ગોળી સંભળાણી મને, નકર હું છ નો બગાડે તેની મેં, પણ પાંચ સંભળાણી જ નહીં, મને એમ કે નથી ફૂટી. પણ અમારે એક મિત્ર છે જામનગરમાં, રંગોલી ડ્રેસ, અમે તો ગમે તે ઓબ્ઝર્વેશન થી લઈ કે રંગોલી ડ્રેસીસમાં હું મારી બેઠક ત્યાં બેઠો હું, એમાં પરેશભાઈ છે મારા ખાસ મિત્ર, એ દુકાન બેઠા ને વાતું ચીતું કપાટે, એ મારો નામ મેરી છે, મને મજા આવે વાતું કરતા, એ મને કે કન્યા રાશિ જોરમાં છે, હું કહું તું જોરમાં છો. એને રેડીમેડ ની દુકાન એમાં એક ઘરાક આવ્યું, ઘરાક એવા આવે છે માણસની આંખમાં જર્જરી આવી જાય. મને કે વસંતા ધંધો કર્યો છે રેડીમેડ નો, તો કોક દી આ ઘરાક જ પતાવી દેશે. અમે વાત ચાલતી હતી ત્યાં એક ઘરાક આવ્યો, એ કે બુસ્કોટ લાવો એક, બુસ્કોટ દીધો પરેશભાઈ, કે સારો છે બહુ સરસ, કે રંગોલીનું નામ છે જામનગરમાં, લઈ જાઓ બુસ્કોટ લઈને. કે એક કામ કરો ને, બુસ્કોટ આવી, બુસ્કોટ નથી જતો, પેન્ટ આપી દીધું, પેન્ટ પરેશભાઈ પેન્ટ આવી લઈને હાલતો થયું. તો પરેશભાઈ વાંચ્યા દોડ્યો કે એ ભાઈ પૈસા પૈસા, સેના પૈસા, એ સેના પૈસા, પેન્ટ ને તમે હદ કરો છો,
આ પેન તો બુસ્કોટ ના બદલામાં લીધું છે, બુસ્કોટ પાછો નો દીધો એના બદલે, તો કે તો બુસ્કોટ ના લાવો. તમે હદ કરો છો પરેશભાઈ, બુસ્કોટ લીધો છે મેં, કઈ દેવું જ નથી બાપા, એમ કે એમને વિયોજન આવા કરા એટલે કોના બદલામાં શું લીએ છે. પણ નાની વાતમાંથી જોક્સ મળ્યો મિત્રો, નાની નાની વાતમાંથી. પણ એકાદ વાત એવી લઈએ કે જે જીવનમાં ઉતરી, જે મેં તમને પહેલા કીધું, નરભેરામ ઠક્કર અમારા કાશ મિત્રો, અવારનવાર એની વાત કરું છું. આજે નરભેરામ હમણાં કઈક છાપામાં લેખ બેખ બહુ લખે, લેખક છે સારા એવા, સારું એવું લખે છે, સાહિત્યનું બધું ઘણું લખે. એમાં એને કંઈક લખ્યું હતું, વહેલા ઉઠવાથી ફાયદા બહુ થાય છે અને શરીર સારું રહીએ ના અને તેને, એવો મોટો લેખ લખ્યો વહેલા ઉઠવાના ફાયદા ના અને તેને બધું. તે એક ભાઈ છાપુ લઈને એને ઘેરે ગયા 11 વાગે સવારે. નરભેરામ બ્રશ કરતા હતા, ઓલા ભાઈ કે આ તમે લેખ લખ્યો તો વહેલા ઉઠવાના ફાયદા? નરભેરામ કે કો ખાટવું, આપણે હાટું નહીં. બોલો, એમ જેમ થાય કોક ને વહેલા ઉઠાડવા છે, લેવા દેવા વગર. અરે આ તો કઈ નહીં, હમણાં જેલમાં કહું છું, જેલર ઉદાસ બેઠેલો, હું ટેન્શનમાં આવી ગયો. મેં કીધું શું થયું? મને કે સારું કરીએ છીએ ને, ગુજરી જવા જેવી પોઝિશન ઉભી થઈ ગઈ છે, તમને અત્યારે વાતો આવડે, પણ શું થયું? અરે મને કે કાલ રવિવાર હતો ને, તે બધા ચોર ને મેં ભેગા કર્યા, આપણે એમ થાય કે આ લોકોમાં સંસ્કાર આવે છે, નાટક કરાવ્યું એ લોકો પાસે, ચોર બધા ભેગા થઈને રામાયણ ભજવી, તો બહુ સારું કહેવાય. આમાં શું આટલું તમને ચંદ્રક મળવો જોઈએ. હવે ચંદ્રક ની ક્યાં કરસ, મને કે આ એક બે ચંદ્રક છે એ ઉતરી જાય એવું થઈ ગયું. મેં કીધું થયું શું? અરે મને કે નાટક તો આયકલા બધું એમ કેમ પચી ગયું, બધું બરાબર છે. મેં કીધું તઈ શું તકલીફ છે? મને કે એ નાટકના કલાકારમાં ચોર ચોર ના સરદાર જોયામાં તો બધા. મેં કીધું શું તકલીફ પડી? બાકી કાંઈ તકલીફ નહીં, નાટક આયકલા ગયું બધું બરાબર છે, પણ હનુમાન જે બન્યો હતો ને એ જડીબુટી લેવા ગયો, એ ગયો હજી નથી આવ્યો. હવે એ આવે તે આપણો મેળ પડે લો. દાંત કાઢવાના ઘણા પ્રકાર હોય. હા, એક ભાઈ તો આમ છે એમ થતા દાંત કાઢતા. તમે કીધું કેમ? મને કે બસ તમને જોઉં છું, મને દાંત જ આવે છે. પછી મેં કીધું તો હાલો બજારમાં ચા પીએ બે. તમે બે જણા ચા પીવા થોડેક આગળ ગયા ને, મને કે એના કરતા કેળા ખાય. મને ટેન્શન થઈ ગયું. મેં કીધું હવે હવારના પૂરમાં કેળા ક્યાં ઉઠતા હોય? મેં કીધું ચા જોઈ. મને કે સામે વાળો જે ખવડાવતો હોય ને એ ખાઈ લેવાય. તો મેં કીધું ચા પીવા હું તમને તેડી જતો. મને કે હું તમને કેળા ખાવા લઈ જાઉં છું, પેલા કેળા ખાતું પછી ચા પીશું. તો ફરી મને રૂમ થી એક કામ કર, પેલા ચા મગાવું પછી કેળા એમાં બોરીને જ ખાશું, એટલે બે નું હચવાઈ જાય. પણ આ વાત લીધી મૂળ મારે ખાવાની, એટલે વાત લીધી કે હવે અમે બે નક્કી કર્યું હતું. તો મેં કીધું હું તો ભાઈ કેળું નહીં ખાઉં હવારના પોરમાં. મને કે હું તો વસંતભાઈ ઉઠતા વેત, આ તો કોઈક ભેગું હોય ને તો છ ખાઈ લઉં, નકર તો એકલો હતો તો 12 ખાઈ ગયો કેળા. એટલે મેં કીધું મર ખાતો હોય તો એને બિચારાએ મારી શરમ ને હિસાબે એને એમ થયું વસંતભાઈ ભાઈ જોઈ જશે કે આટલા બધા કેળા ખાઈ જતી. એક જ કેળું લીધું, કેળું લઈ ફોલી એક હાથમાં છાલ રાખી એક હાથમાં કેળું, પોતે ખાવાનો હજી વિચાર કરતો હતો. ત્યાં ગાય આવી, સામાન્ય રીતે કોઈ પણ માણસ કેળું ખાતો એમ થાય કે છાલ ગાયને ખવડાવી દે, આવો એક નિયમ છે પાછા ધર્મના દીકરા હોય ને બધા આવા. તે છાલ આમ કરીને ગાયને જ્યાં દેવા જતો હતો ને, તે વાહેથી બકરી આવીને ઓલા હાથમાંથી કેળું ખાઈ ગઈ. તે મેં કીધું હવે ધર્માધિકારી નો દીકરો થામાં અને કમસે કમ છાલ તો તું ખાઈ જા. જે મને કે હવે રોકડે થી લીધું છે તો ખાવી તો પડશે જ ને. છાલ ચાલી ગયું બોલ મારી સામે. અને ઈ પછી જોઈને ગાયે જ દાંત કાઢ્યા છે. તઈ મેં એને કીધું તને મને જોઈને દાંત આવે છે ને, તને જોઈને ગાય ને દાંત આવે છે. પણ શરૂઆતમાં એક વાત કરું કે સીધો હિસાબ છે રૂબરૂ ને રોકડામાં, સીધો હિસાબ છે રૂબરૂ ને રોકડામાં. આજે પતાવ કાલ તો કૂંચવાય છે કોકડામાં. ઘણા જો તું વાયદા દેશે કે એમ કરો ને બુધવારે આવો. હવે ભાઈ તો કીધું તું યાર સોમવારે લઈ જાય, તો આજે આવ્યો બુધવારે. બુધવારે બાપુજી નથી ને, આપણને બુધવારે ખબર પડે એના બાપુજી તો છે જ નહીં ઠામુ. હા મેં તો ઘણા જોયા છો.
પણ હલેસા મારું છું તોય હોળી નથી હાલતી. આ ઘણા શાયરી અમુક અમુક માં હારી લાગ્યો. મારા એક ભાઈબંધ લીખી છે કે હલેસા મારું છું તોય હોળી નથી હાલતી, થપાટો પડે છે જલની બધી એક ખામટી. તારે બાજુથી ઘેરાઈ જાય. મેં ઘણા જોયા દુનિયામાં એવા છાપા. તમે વાંચો એના ઉપર મળે લ્યો તમને જોક્સ. રોજ રોજ તમે છાપું વાંચજો. છાપામાં જાહેરાત દે છે, ગણેના દીકરા ભાગી જાય, કોકના ખૂંટિયા ભાગી ગયા હોય, ચોરાઈ ગયા હોય, એટલે છાપું તમે ખોલો એટલે એમાં કાંઈક કાંઈક તમને મળે. એમાં છાપામાં જે જાહેરાત આવે છે એની એક વાત છે. હવે છાપામાં શું હોય જાહેરાતમાં? મોટા અક્ષરથી લીખું મેઇન લાઇનમાં ઉપર કે ચાલ્યા ગયેલ છે. પછી ભાઈ લંગડો હોય તો આવેલો છે એમાં એવું છે. એ તો પછી આપણે આમાં તો લખવું જ પડે. આપણે એ તો જોતા ન હોય કેવો છે, પણ આવું મોટા અક્ષર લખે ચાલ્યા ગયા છે એટલે પછી આપણે ઇન્ટરેસ્ટ છે કોણ ભાગવું છે. આપણું કોઈ હગું નથી ને એટલે પછી વાંચવું પડે. એમાં નીચે પછી લીક હોય, ભાઈ રમેશ તું જ્યાં હો ત્યાંથી પાછો ઘેર આવી જા, તારી બા બહુ જ ચિંતા કરે છે, તારા બાપુજીનું વજન ઘટી ગયું છે, તારી બેન રોય રોય ને છાની નથી રહેતી, તારા ભાઈએ ખાવાનું ભાવતું નથી, અન્ન મૂકી દીધું છે. લિખિત અને તારા કાકા. આ તો સીધી સાદી કે ચાલ્યો ગયું. પણ હમણાં મેં એક જાહેરાત જે વાંચી મારી આંખમાં પાણી આવી ગયા. એ કુટુંબ એનાથી કેવું કંટાળ્યું હશે. શીર્ષકમાં મોટા અક્ષરથી લખું છું કે જ્યાં હો ત્યાં સુખી થાજે. તો હું તો ચા પીતો તો મૂકી દીધો, પેલા હરખું વાંચું મેં. અને મોટા મોટા અક્ષરથી લખું છું કે તારા ગયા પછી અમે બધા સુખી છીએ, તારી બા ની ચિંતા તું કરતો નહીં, એને ચિંતા કરવા વાળા અમે પડ્યા છીએ. બા ખૂબ જ આનંદમાં છે અને તારા બાપુજી હારા 7 કિલો વજન કાઢી ગયા છે, ને ભાઈ હવે તારા વગર નિશાળે જાય છે, અને બેન તો રાજીના રેડ છે, એટલે તું જ્યાં હો ત્યાં હરખી રીતે રેજે અને કમાન પૈસા આવે તો અહીંયા મોકલજે, બાકી તારી કોઈને જરૂર નથી, તું તારે લહેર કરજે તારા કાકા. એટલે ક્યાંથી લહેર કરે? આહા, પતિ પત્ની ની એકાદ વાત લઈ લઉં. દાંપત્ય જીવનમાં મીઠા ઝઘડા થાય ને મજા આવ્યો. હા, એમાં એક પત્ની અમુક અમુક તો બાયુ ધર્મથી આંખમાં જર્જરી આવરાવી દે છો. હા, મેં જોયા છે ભાઈડાને દાંત નો કાઢવા દઈએ, બિચારો ઘરમાં ફડકલા મારતો હોય. હા, ક્યાં ગયા હતા? ક્યાંય નથી ગયો, અહીંયા જતો શેરીમાં. એવા એક બેન કહું છું જ્યોતિષમાં ગયા, એ કે મારા વરની જન્મ કુંડલી છે. હા, તો કે જન્મ કુંડલીમાં એ કીધું શું બેન ભવિષ્ય જોવું છે? અરે એ કે ભવિષ્ય તો મારા હાથમાં છે, એનો ભૂતકાળ જોવો જ મારે.